નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો અમારા ચેનલમાં આજના વિડીયોમાં અમે તમે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે કોઈ તમારા વિશે ખરાબ બોલે તો તેની સામે તમારે શું કરવું જોઈએ કેટલાક લોકો એવા હોય છે કે બીજાની વાતો સાંભળીને વધારે વિચારો કરતા હોય છે તો એ પ્રકારના માણસો ક્યારે પણ ખુશ રહી શકતા નથી અને કેટલાક લોકો મોઢે આપણે હંમેશા એવું જ સાંભળતા હોઈએ છીએ કે મારા વિશે તો બધા લોકો ખરાબ જ વિચારતા હોય છે કોઈને મારામાં તો કંઈ સારું દેખાતું જ નથી અને કેટલાક એવું કહેતા હોય છે કે મારા તો કોઈ વખાણ જ નથી કરતું ભલે હું ગમે તેટલો સારો કોઈના માટે કામ કરું તો પણ મારી કોઈ પ્રશંસા કરતું જ નથી આજકાલ લોકો પોતાની બુદ્ધિ ક્ષમતાથી ઓછું અને બીજાને વાતોથી વધારે વિચારવા લાગ્યા છે અને જો હું આવું કરીશ તો મારા વિશે બીજા શું વિચારશે એ લોકો વિચાર કરતા થયા છે હમણાં તો એ વ્યક્તિ ક્યારેય એના જીવનમાં આગળ વધી શકતા નથી કારણ કે એ વાત જરૂર યાદ રાખવી જોઈએ કે એવું ના શક્ય બને કે બધા જ તમારા વખાણ કરે દુનિયામાં ઘણા પ્રકારના માણસો હોય છે કે જેમાં કેટલાક તમારી પ્રશંસા કરશે અને કેટલાક તમારી ઈર્ષા કરશે તમે ભલે ગમે એટલા સારું કરો ગમે એટલા સારા કામ કરો છતાં પણ તમારા જીવનમાં તમને કેટલાક માણસો તો એવા જોવા મળશે કે તમારા કામથી ઈર્ષા કરતા હોય આવું ફક્ત તમારી જોડે જ નહીં પણ મોટા અને મહાન પુરુષો સાથે પણ એવું જ થતું હોય છે એવું બધાની સાથે થતું હોય છે કારણ કે દુનિયામાં દરેક વ્યક્તિના વિચારો જુદા જુદા હોય છે આ વાત તમને સરળતાથી સમજાઈ જાય એ માટે તમને એક ખેડૂતનું ઉદાહરણ જણાવીએ એક ખેડૂત હતો કે જે ખેતી કરીને સાંજના સમયે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો તો રસ્તામાં તે છે કે કેટલાક માણસો એના વિશે ચર્ચા કરી રહ્યા હતા તેની વાત કરી રહ્યા હતા અને અંધારું થઈ ગયું હતું એટલે તેને વિચાર આવ્યો કે હું ઝાડની પાછળ સંતાઈ જાઉં અને સાંભળું કે આ લોકો મારા વિશે શું વાતો કરી રહ્યા છે એવું પણ બને કે તેઓ મારી પ્રશંસા કરતા હોય ઝાડની પાછળ સંતાડી અને જોવે છે કે એ બધા તેની ઈર્ષા કરી રહ્યા હતા એક માણસ કહે છે કે આ ખેડૂત ઘણો ઘમંડી છે જ્યારે બીજો માણસ કહે છે કે આ હોશિયાર નથી પણ હોશિયાર હોવાનું ઢોંગ કરે છે એમ તે બધા માણસો ખેડૂતના નામને લઈ અને એના વિશે ખરાબ વાતો કરી રહ્યા હતા આ બધું સાંભળીને તે ખેડૂત ઘણું દુઃખી થઈ ગયો અને તે કહે છે કે તે તો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતું અને કોઈ દિવસ કોઈને કંઈ કહેતો પણ નથી અને ક્યારે કોઈની સાથે ઝઘડો પણ કર્યો નથી તોય તેના વિશે બધા ખરાબ કેમ બોલે છે પછી તો જ્યારે પણ તે ક્યાંય પણ જાય ત્યારે ચાર માણસો વાતો કરતા હોય તો તે જોઈને તેને લાગે કે તે મારા વિશે ખરાબ વાતો કરતા હશે અને તે ખૂબ ઉદાસ થઈ જાય છે વાત એમ બને છે કે ખેડૂત તે દિવસે એક મિત્રને ઘરે જાય છે અને તેના મિત્રને જણાવે છે કે મારા વિશે આખું ગામ ખરાબ વાતો કરે છે અને મને ખબર નથી પડતી કે હું શું કરું અને મને એવું થાય છે કે હું આત્મહત્યા કરી લઉં તો એનો મિત્ર તેને જવાબ આપતા જણાવે છે કે અહીં ગામની બહાર એક મહાત્મા આવ્યા છે તો તું એની પાસે જઈને બધું જણાવ એ બાબા ઘણા ચમત્કારી છે તો એ ખેડૂત કહે છે કે હા અને તેનો મિત્ર તેની સાથે મહાત્મા પાસે જાય છે જ્યારે તે ખેડૂત મહાત્મા પાસે જાય છે ત્યારે રાતનો સમય થઈ ગયો હતો તો તે મહાત્મા કહે છે કે અત્યારે રાતનો સમય થઈ ગયો છે ત્યારે તમે અહીંયા આરામ કરી લ્યો અને આ સમસ્યાનું સમાધાન હું આવતીકાલે આપીશ ત્યારે ખેડૂત અને તેમનો મિત્ર મહાત્માની ઝૂંપડીમાં સુવા જાય છે પરંતુ તેને એની બાજુમાં આવેલ તળાવમાંથી અવાજ સાંભળવામાં આવે છે અને એ અવાજ બહુ જોરથી આવતો હતો તેના લીધે તેને ઊંઘ નથી આવતી અને તે ખેડૂત મહાત્મા પાસે જાય છે અને કહે છે કે તમે કઈ રીતે અહીંયા સૂવો છો અહીંયા તો કેટલો અવાજ થાય છે એવું લાગે છે કે જાણે હજારો ડેડકાઓ એક સાથે અવાજ કરી રહ્યા છે મહાત્મા તેનો જવાબ આપતા જણાવે છે કે હું એમાં શું કરી શકું છું કેમ કે નદીમાં તો દેડકાનો અવાજ થવાનો જ છે અને એમાંથી મારાથી કંઈ થાય પણ નહીં પછી તે ખેડૂત જણાવે છે કે તમે ચિંતા કરશો નહીં હું આવતીકાલે ગામમાંથી કેટલાક માણસોને અહીંયા લઈ આવીશ અને નદીમાં જેટલા દેડકા છે એને બધાને બહાર કાઢી દઈશ તે ખેડૂત બીજા દિવસે ગામમાં જાય છે અને ગામમાંથી પોતાની જોડે કેટલાક માણસોને લઈ આવે છે જેવા માણસોને લઈ આવે છે તે બધા નદીમાંથી દેડકાઓ બહાર નીકળવા લાગે છે તો કુલ વીસથી પચીસ દેડકાઓ બહાર નીકળે છે અને તે જોઈને તેને વિચાર આવે છે કે મહાત્મા કહે છે કે અહીંયા તો ફક્ત છે પણ તેઓ રાતના તો એટલો અવાજ કરે છે કે જાણે હજારો અવાજ કરતા હોય ત્યારે મહાત્માજી કહે છે કે તારા પ્રશ્નનો જવાબ પણ આજ વાતમાં છુપાયો છે તે ખેડૂત કહે છે કે મને કાંઈ ખબર નથી પડી મહાત્માજી જવાબ આપે છે કે કેટલાક માણસો જ્યારે આપણા વિશે ખરાબ વાતો કરે છે ઈર્ષા કરે છે તો આપણે એના વિશે બહુ વધુ વિચાર કરતા હોઈએ છીએ આપણને એવું લાગે છે કે આપણા માટે બધા ખરાબ વાતો કરી રહ્યા છે જો તો આપણે જીવનમાં ખુશ રહેવું હોય તો આપણને આ થોડાક માણસોની વાતમાં ધ્યાન ન આપવું જોઈએ અને આપણે એવા માણસોને ભૂલી જવામાં જ સારું છે આપણને માણસોની પ્રકૃતિ એવી હોય છે કે તમારા વિશે ખરાબ જ બોલશે પછી ભલે તમે ગમે એટલું સારું કામ કરો જે માણસ આ સત્યનો સામનો કરી લે છે તે તેના જીવનમાં સફળ બની જાય છે અને જો કોઈ માણસ એ વિચારીને બેસી જાય છે કે દુનિયા શું કહે છે સમાજ શું કહે છે આ સૌથી મોટો રોગ છે અને જે પણ વ્યક્તિ આના વિશે સતત વિચાર કરતા રહે છે એ જીવનમાં આગળ નથી વધી શકતા અને આવા માણસો લગભગ બધા જ જીવનમાં હોય છે તો એમની વાતો ક્યારેય પણ ધ્યાનમાં ન લેવી જોઈએ અને આપણને હંમેશા એવા લોકોનું સાંભળવું જોઈએ જે આપણને હિંમત આપતા હોય અને આપણો વિશ્વાસ વધારતા હોય જે વાતો અને વિચારોની આપણી અંદર સ્થાન આપીએ એવું જ આપણે વિચારીએ છીએ જો આપણે આપણા દિલ અને દિમાગમાં પોઝિટિવ વાતોને સ્થાન આપીશું તો આપણે પણ પોઝિટિવ બની જઈશું અને જો તમે બીજાની નેગેટિવ વાતોને સ્થાન આપશો તો ક્યારે પણ આગળ વધી શકશો નહીં તો મિત્રો આજ માટે બસ આટલું જ ફરી મળશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે અને નોલેજેબલ વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત